हिंदुस्तान निर्माण दल द्वारा कच्छमां गामे गाम फरीने लोकोना प्रश्न जाणवामां आव्या हता। ભુજમાં પત્રકાર પરિષદ સંબોધીને માહિતી અપાઈ હતી, સાથે ચૂંટણીના વાયદાઓ આપવામાં આવ્યા હતા। હિન્દુસ્તાન નિર્માણ દળના રાષ્ટ્રીય પ્રમુખ પ્રવીણ તોગડિયાના માર્ગદર્શન હેઠળ ગુજરાતની 26 બેઠક પર પક્ષ ચૂંટણી લડશે, જેમાં કચ્છ બેઠક પર પ્રવીણ ચાવડાને ઊભા રાખવામાં આવ્યા છે। આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં ચૂંટણી વાયદાઓ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં તેમની સરકાર બનશે તો પ્રથમ રામ મંદિર બનાવવામાં આવશે। કચ્છમાં પાણીની સમસ્યા નિવારવા માટે ગામે ગામ તળાવે ઘરે ઘરે નર્મદા પાણી પહોંચાડવામાં આવશે તો રોજગારી સહિતના પ્રશ્નો ઉકેલવામાં આવશે। વર્તમાન ભાજપની સરકારમાં મોંઘવારી બેકાબૂ બની ગઈ છે અને સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી છે તેવો આક્ષેપ કરાયો છે। આપણા સંસદ સભ્યના જી પ્રવીણભાઈ છે, પીસી ચાવડા, તો આપણે મેઇન મુદ્દો તો નર્મદાનો છે, પછી ભગવાન રામનું મંદિર, જી રામ મંદિર આપણું છેલ્લા 25 વર્ષથી કે છે કસમ રામ કી ખાતે રામ મંદિર વહીં બનાયેંગે, રામનું મંદિર બન્યું નથી, રામ બેઠા છે ટેન્ટમાં, આ લોકો બધા બેઠા છે બંગલામાં। એટલે અમારા જો અમારી સત્તા આખા ભારતની અંદર આવશે તો પહેલું રામ મંદિરનું કાર્ય કરશું, અને બીજું નર્મદાના પાણી કચ્છની અંદર તળાવે તળાવે અને ઘરે ઘરે પાણી પહેલાં લઈ આવશું, ત્યાર પછી જ આગળના કામ કરશું। અને રોજગારના છે, પછી જે આ કંપનીઓ બેરોજગાર અને આપણે આની રીતે નોકરીમાં લેતા નથી એ પણ મુદ્દા બહુ છે, અને મોટા મોટા આજે જે લોકો ગરીબ છે એને આ લોકો 900 રૂપિયાની રીતે જે બાટલાને બધા કરી દીધા અને હવે એ લોકો બાટલા પણ લઈ શકતા નથી। ખેડૂતોના પ્રશ્ન તો ઘણા છે, ખેડૂતોનો પ્રશ્ન એ છે કે ખેડૂતોને બિચારાને આજે જે એની અંદર એને વેપારમાં જે ફાયદો થવો જોઈએ તે ફાયદો થતો નથી, પછી કે એમને જે લોન આપવામાં આવી છે એ લોન પણ અત્યારે સુધી કોઈની માફ થઈ નથી, અછતગ્રસ્ત કચ્છને જાહેર કર્યું છે તો હજી અમુક ઘાસના ડેપાઓમાં ઘાસ પણ પહોંચ્યું નથી, અને ખેડૂતોને જે રીતે હમણાં તકલીફ દેવામાં આવે છે આ લોકોને મેન તો કનેક્શનની રીતે, પછી કનેક્શનની અંદર તમે કે ચોરી કરો છો એની રીતે પણ એ લોકોને તકલીફ કરવામાં આવે છે, અને પછી એ ખેડૂત આપઘાત કરે છે।